हेलो विद्यार्थी मित्रों, केम छो? बदा मजा में हशोज, घरे ज रहता हशो। आज आजना संजोगों खूब विपरीत है, कटोकटीना है, तो आवा संजोगों में आप घरे बैठा अभ्यास करी शकीए ते माटे विद्यानगर परिवार तरफ थी तमारा माटे ऑनलाइन टीचिंग नू आयोजन करवामां आव्युं छे। जुदा जुदा विद्यार्थी ने जुदा जुदा पाठ जुदा जुदा शिक्षकों द्वारा ऑनलाइन शीखवामां आवशे। तो आज थी आपणे धोरण 7 माटे शुरुआत करीशुं। धोरण 7 में सौथी पहला आपणे सीम्पल पास्ट टेन्स, आप जे पार्ट विडियो जुओ छो एमां सीम्पल पास्ट टेन्सनो उपयोग शीखीशुं। आ पार्ट 1 छे, एम करीने पार्ट 2, पार्ट 3, पार्ट 4, पार्ट 5, एम जेटला पार्ट बने एमां आपणे जुदा जुदा काळ विशे जुदू जुदू शीखवानो प्रयत्न करीशुं। बराबर बाल दोस्तों, तो तमे ध्यानथी सांभळजो, घरे अमल करजो। ओके, सिम्पल पास्ट टेन्स एटले सादो भूतकाळ। हवे सादो भूतकाळ आपणे क्यारे वपराय एनी वात करवानी छे। तो सादो भूतकाळ माटे कही शकाय, तमारा स्क्रीन पर देखाशे तमने, કે સાદો ભૂતકાળ ક્યારે વપરાય? તો કે નજીકના ભૂતકાળમાં કોઈ ક્રિયા પૂરી થઈ હોય તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે। નજીકનો ભૂતકાળ માં કોઈ ક્રિયા સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે તે દર્શાવવું હોય તો આ કાળ વપરાય છે। દાખલા તરીકે, ગઈકાલે અમે ખાધું તો અહીંયા ખાવાની ક્રિયા પૂરી થઈ ગઈ, ગઈકાલની વાત છે, અને તમે ખાવાની ક્રિયા કરીએ પૂરી થઈ ગઈ છે। ગયા મહિને અમે ફિલ્મ જોઈ, અહીંયા પણ ફિલ્મ જોવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે। તો જે ક્રિયા પૂરી થઈ છે એના માટે સાદો ભૂતકાળ વપરાય છે। એની રચના જુઓ તો તમને સ્ક્રીન પર દેખાશે, રચનામાં શું વાપરી શકાય? તો કે કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ પ્લસ અન્ય શબ્દો વપરાય છે। કર્તા, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ, કર્મ અને અન્ય શબ્દો મુકાય છે। કર્તા એટલે જે ક્રિયા કરે છે તે, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે કે જે તમે ક્રિયા કરી હોય એનું ભૂતકાળનું રૂપ એમાં આપણે મૂકીશું। કર્મ એટલે કે ઓબ્જેક્ટ અને બીજા અન્ય શબ્દો મુકાય છે। હવે આપણે બીજા કાળ ભણવાના છે, તો એ દરમિયાન બીજા 4-5 કાળ ભણીશું, તો બધા કાળ ભેગા થાય તો ઓળખવું અઘરું પડે, તો એના માટે આપણી પાસે એના દરેક કાળના ઓળખ શબ્દો તૈયાર હોવા જોઈએ। તો અહીંયા સાદા ભૂતકાળમાં પણ આપણી પાસે ઓળખ શબ્દો છે। કયા કયા ઓળખ શબ્દો છે જુઓ તમારા સ્ક્રીન ઉપર। પહેલો શબ્દ છે યસ્ટરડે, ગઈકાલે, લાસ્ટ વીક, લાસ્ટ સન્ડે, લાસ્ટ મંડે, એટલે કે લાસ્ટવાળા તમામે તમામ શબ્દો, લાસ્ટ વીક, લાસ્ટ મંથ, લાસ્ટ જાન્યુઆરી, લાસ્ટ ફેબ્રુઆરી, લાસ્ટ માર્ચ, લાસ્ટ એપ્રિલ, લાસ્ટ મંથ, લાસ્ટ ઇયર, લાસ્ટ સેન્ચુરી, એ બધા જ શબ્દો એટલે કે લાસ્ટથી શરૂ થતા બધા જ શબ્દો સાદા ભૂતકાળમાં વપરાય છે। એ ઉપરાંત છે અગો, અગો એટલે પહેલાં, ધ પ્રીવિયસ ડે, પ્રીવિયસ એટલે પહેલાંનો દિવસ, અને આજે સવારે, ધીસ મોર્નિંગ, આટલા શબ્દો આપણે એના કીવર્ડ્સ એટલે કે ઓળખ શબ્દો તરીકે વાપરીએ છીએ। આ તમામે તમામ શબ્દો તમારે યાદ રાખવાના, આ શબ્દો હશે તો ખબર પડશે કે આપેલું વાક્ય કયા કાળનું છે। બરાબર છે, તો હવે એના કેટલાક ઉદાહરણો જોઈએ। જુઓ તમારા સ્ક્રીન ઉપર કેટલાક ઉદાહરણો આવશે, તો એ ઉદાહરણ તમે ધ્યાનમાં રાખજો। પહેલું ઉદાહરણ છે, બેબી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, કૌંસમાં પ્લે છે। હવે આ વાક્યમાં કયો ઓળખ શબ્દ આપેલો છે? તો કે યસ્ટરડે। હવે યસ્ટરડે એ આપણે સાદા ભૂતકાળમાં આવે વપરાય છે, સાદા ભૂતકાળનો ઓળખ શબ્દ છે, એટલે આ વાક્ય કયા કાળનું થયું? તો કે સાદા ભૂતકાળનું થયું। સાદા ભૂતકાળનું વાક્ય આવ્યું એટલે મારે જે કૌંસમાં પ્લે ક્રિયાપદ છે એ પ્લે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે જે આપણે રચનામાં લખેલું છે। તો યાદ રાખજો કે સાદા ભૂતકાળનું વાક્ય હોય તો આપેલી ખાલી જગ્યામાં કૌંસમાં આપેલા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકાય,
એટલે મેં એ જવાબમાં મૂક્યું છે પ્લેડ, બેબી પ્લેડ ક્રિકેટ યસ્ટરડે, જવાબ આવો આવે. બીજું, શી ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ લાસ્ટ વીક. ચલો આ વાક્યમાં કયું છે, ઓળખ શબ્દ કયો છે, તો કે લાસ્ટ વીક. તો લાસ્ટ વીક શબ્દ પણ આપણને સાદા ભૂતકાળનું વાક્ય સૂચવે. તો આમાં મારે જે કૌંસમાં ક્રિયાપદ આપ્યું છે ડાન્સ, એ ડાન્સનું ભૂતકાળનું રૂપ મૂકવું પડે. તો મેં મૂક્યું છે શી ડાન્સ્ડ ઓન ધ સ્ટેજ લાસ્ટ વીક. ત્રીજું વાક્ય જુઓ, ચાઇલ્ડ ક્રાય ટુ અસ એગો, કૌંસમાં છે ક્રાય. તો આ વાક્યમાં ઓળખ શબ્દ કયો, તો કે અગો. ઓળખ શબ્દ મોટા ભાગે વાક્યના અંતે મુકાતા હોય છે, તો આ વાક્યમાં ઓળખ શબ્દ કયો છે, અગો. તો અગો શબ્દ પણ સાદો ભૂતકાળ સૂચવે. તો આ વાક્ય પણ કયા કાળનું થયું, સાદા ભૂતકાળનું થયું. તો અહીંયા મેં જવાબમાં જે કૌંસમાં જે ક્રાય મૂક્યું છે, એ ક્રાયનું ભૂતકાળનું રૂપ ક્રાઇડ કર્યું. ક્રાઇડનો સ્પેલિંગ બદલાઈ ગયો, CRIED. એના નિયમો છે, એ નિયમ આપણે પાર્ટ ટુમાં જોઈશું પાછા. અત્યારે આપણે આટલે કે ચાઇલ્ડ ક્રાઇડ ટુ અવર્સ એગો, બે કલાક પહેલાં બાળક રડ્યું, આવું ભૂતકાળની ક્રિયા થઈ આમાં. ચોથું વાક્ય જુઓ, ધે ક્લેપ્ડ ઇન ધ લાસ્ટ પીરિયડ, ક્લેપ કૌંસમાં આપેલું છે, લાસ્ટ પીરિયડ એ ઓળખ શબ્દ છે. તો આપેલું આ વાક્ય કયા કાળનું છે, એ પણ સાદા ભૂતકાળનું જ છે, એટલે મેં જવાબમાં મૂક્યું છે ક્લેપનું ક્લેપ્ડ. આમાં પણ સ્પેલિંગ ક્લેપનો બદલાઈ ગયો છે, ક્લેપનું થઈ ગયું PPED ક્લેપ્ડ. તો એ પણ એક નિયમ છે, એ પછી જોઈશું આપણે આગળ. અને છેલ્લું ઉદાહરણ જોઈએ તો આઈ બોટ અ TV લાસ્ટ વીક. આ વાક્યમાં પણ લાસ્ટ વીક શબ્દ એ સાદા ભૂતકાળનો છે, તો આ વાક્ય પણ આપણું સાદા ભૂતકાળનું જ વાક્ય કહેવાય. તો કૌંસમાં જે બાય આપેલું છે એનું મારે ભૂતકાળનું રૂપ મૂકવું પડે. હવે અહીંયા મેં બાયનું બાઇડ એવું કર્યું નથી, પણ બાયનું મેં મૂક્યું છે બોટ, BOUGHT. તો આ બાયનું ભૂતકાળનું રૂપ બોટ છે, એ અનિયમિત ક્રિયાપદ છે. તો એ અનિયમિત ક્રિયાપદ આપણે યાદ રાખવા પડે, એનું લિસ્ટ તમને આપવામાં આવશે, એ તમારે યાદ રાખવાનું. તો આ પાંચ વાક્યો પરથી આપણે એવું કહી શકાય કે આપેલા વાક્યમાં જો યસ્ટરડે, લાસ્ટ વીક, અગો, લાસ્ટ પીરિયડ, લાસ્ટ વીક, લાસ્ટ યર જેવા શબ્દો હોય, તો આપેલી ખાલી જગ્યામાં ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મુકાય છે. બરાબર છે? તો ક્રિયાપદના ભૂતકાળના રૂપના નિયમો છે આપણે પછી જોઈશું બીજા પાઠમાં, પણ અત્યારે તમારે આટલું ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, તો આનું તમારે જો તમારે કરવું હોય તો તમારે ઘરે એને પ્રેક્ટિસ કરવાની, એને તમારે લખવું હોય તો લખી રાખજો, સ્ક્રીનશોટ પાડવો તો સ્ક્રીનશોટ પાડી રાખવાનો, અને તમે ઘરે પણ વધારે અભ્યાસ કરી શકો છો.